વસુદેવજી લાલાને ખોળામાં લીધો તો એ જ બંધન આપણે આપ છૂટી ગયા. પ્રભુનો સ્પર્શ થતા એવી રીતે તમે એક વખત તમારા ઘરમાં ઠાકોરજી તો પધરાવો, આ બધી બેડીઓ ખુલી જશે. શ્રી મહાપ્રભુજી કહે છે, સુ કામ ચિંતા કરો છો? હમણાં આ અનુકૂળતા નથી ને હમણાં છોકરાઓનું આ ને સવારે ટિફિન કરો, કેટલા બધા બહાનાઓ આપણે કાઢીને રાખ્યા છે. કરવાવાળા કૃષ્ણ છે, એ કરશે. બસ તું આગે બઢ, કર પા, કર પા. બાકી કૃપા કૃપાની માળા ફેરવવાથી કૃપા નહીં થાય. તો ધર્મ અને મોક્ષ કર્મના આધારથી સિદ્ધ થશે અને અર્થ અને કામ ભાગ્યથી મળશે. પણ આપણે શું કર્યું? અર્થ અને કામ માટે કર્મ કરવા લાગ્યા. ભાઈ તું કેટલા પણ કર્મ કરી લે, તારા ભાગ્યમાં હશે જ એટલું જ તને મળવાનું. ભાગ્યથી વધારે ના કોઈને મળ્યું છે ના મળશે. કિતને હી ચાહે પ્રયાસ ક્યું ના કર લો, પર ભાગ્ય મેં હે તુમ મિલેગા હી, ઉસકો કોઈ છીન નહીં સકતા. તો આ ચાર પ્રકરણ, ધર્મ અર્થ કામ મોક્ષ, સર્વપ્રથમ ધર્મ પ્રકરણ. અને એ ધર્મ પ્રકરણ અંતર્ગત દક્ષ યજ્ઞની કથાનું વર્ણન કરવામાં આવ્યું. મનુના વંશમાં જેમ આપણે વાત કરી હતી, દેવહૂતિજી કર્દમ ઋષિ સાથે એમનો વિવાહ થયો. મનુના વંશમાં એમની જે બીજી પુત્રી આકૃતિ, એનો વિવાહ રુચિ નામના મુનિ સાથે થયો. અને પ્રસૂતિ, એનો વિવાહ દક્ષ સાથે થયો. હવે એ દક્ષ અને પ્રસૂતિ, એનાથી એમને 16 કન્યાઓનો જન્મ થયો. એ 16 કન્યાઓમાંથી 13 કન્યાનો વિવાહ આ દક્ષે ધર્મરાજ સાથે કર્યું, ધર્મ સાથે કર્યું. અને જે 13 કન્યાઓનો વિવાહ થયો ધર્મ સાથે, એ 13 કન્યાઓથી ધર્મને એક એક સંતાન પુત્રની પ્રાપ્તિ થઈ. અહીંયા ખૂબ જ સુંદર ધર્મના પરિવારની ચર્ચા કરવામાં આવી છે. ધર્મની એક પત્ની શ્રદ્ધા, અને એનાથી જે એને પુત્ર થયો એનું નામ શુભ. શાસ્ત્રમાં કહેલી વાતોને સંશય વગર આદરપૂર્વક સ્વીકાર કરવું, સત્યને સ્વીકાર કરવું, એનું નામ શ્રદ્ધા. અને શ્રદ્ધાપૂર્વક ધર્મ કાર્ય કરીએ તો એ સફળ થાય છે, જેનાથી શુભપ્રદ ફળ એને મળે છે. ધર્મની બીજી પત્ની મૈત્રી, મૈત્રીએ પ્રસાદને જન્મ આપ્યો. જે બધા સાથે મૈત્રી કરે, જે બધાનું હિત કરે, કોઈની સાથે વેર ન રાખે, એનું મન ક્યારે બળતું નથી, સદા એનું મન પ્રસન્ન રહે છે. અને પ્રસન્નતા જ પ્રસાદ છે. પ્રસાદસ્તુ પ્રસન્નતાઃ. ત્રીજું દયા, ધર્મની ત્રીજી પત્ની દયા. દયાથી જે પુત્ર થયો એનું નામ અભય. બધાના દુઃખ દૂર કરવાની ઈચ્છા એનું નામ દયા. અને જેનાથી મનુષ્ય નિર્વિઘ્ન બને છે, જેને બધા માટે દયા ભાવના હોય, સમદ્રષ્ટિ હોય, એને કોઈનો ભય નથી સતાવતો. આ સંસારમાં નિર્વિઘ્ન કોણ છે? અભય પદ કોને પ્રાપ્ત થયું છે? જે ધર્મ પથ પર ચાલવા વાળો છે, જે ભગવાનનો અનન્ય ભક્ત છે, એ નિર્વિઘ્ન છે. જેમ આપણા ભગવદીઓ, આપણા સુરદાસજી, કુંભનદાસજી, આ બધા ભગવદીઓ શરીરથી કોઈ બલવાન થોડે હતા, પણ એવી અનન્ય એમની ભક્તિ
કયો બલ એમની પાસે હતું? ભાગવત કૃપારૂપી બલ. અને એ કૃપારૂપી બલ ના લીધે તો કુમ્મનદાસજી જુઓ, જ્યારે અકબરે બોલાવ્યો ફતેહપુર, મોટા મોટા સંગીતકારો ને ત્યાં બધા ભેગા થયા, અને આ કુમ્મનદાસજીને પણ ત્યાં આમંત્રણ કે નહીં બોલાવ્યું છે, જવું પડશે, એવું મોઢું એમનું બગડ્યું કે હવે આને ક્યાં મારે મોઢું જોવાનું. અને બીજા બધા ગાયકો તો રાજાની યશ કીર્તિનું વર્ણન કરવા લાગ્યા, એવું ગાયન પ્રસ્તુત કર્યું. અને જ્યારે કુમ્મનદાસજીનો સમય આવ્યો, અકબર સામે બેઠેલો છે, હવે ત્યાં એનું મોઢું જોઈને કુમ્મનદાસજી શું કહે છે? ભક્તન કો કહા સીકરી સો કામ, જાકો મુખ દેખત દુખ ઉપજે, તાકો કરનો પડ્યો પ્રમાણ પ્રણામ, ભક્તન કો કહા સીકરી સો કામ. તમે વિચારો, કોઈના મોઢા આગળ આપણે એમ કહીએ, જાકો મુખ દેખત દુખ ઉપજે, તાકો કરનો પડ્યો પ્રણામ, ઓલાને કેવો ગુસ્સો આવે. આપણે આમ ઘણી વખત સાધારણ કોઈ પણ વ્યક્તિને પણ આવું મોઢા ઉપર ન કહીએ, પણ આ કુમ્મનદાસજી જેવા જે ભક્ત છે, આટલા લોકો બેઠેલા છે, અકબર આટલો મોટો પાતશાહ, અને એને મોઢા ઉપર આવું કહી રહ્યા છે. જાકો મુખ દેખત દુખ ઉપજે, તિનકો કરનો પડ્યો પ્રણામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિનામ, કુંભન દાસ લાલ ગિરધર બિન, યહ સબ જૂઠો યામ, ભક્તન કો કહા સિકરી સો કામ. અને અહીંયા આવતા આ પનૈયા ચપ્પલે ઘસાઈ ગઈ, આનું મોઢું જોવું પડ્યું, આનાથી મોટો બીજો કોઈ દુઃખ નથી. બધા વિચારવા લાગ્યા હવે તો આને રાજા દંડ આપશે, પણ અકબર તો એની અંદર દેવી તત્વ હતું, જાણી ગયો કે આ આને ભય નથી, આ તો ભગવાનનો અનન્ય ભક્ત છે. પ્રસન્ન થયા કે માંગો ક્યાં ચાહીએ કુમ્મનદાસજી આપકો, કે સાચું તમે આપશો? તો કે હા, આજ પછી મને બોલાવતા નહીં, તમારું મોઢું મારે જોવું ન પડે. બસ શ્રી ગોવર્ધનનાથજીનો આશ્રય છોડીને આટલી દૂર આવવાનું, તમારું મોઢું જોવાનું, આજ પછી મને ક્યારે નહીં બોલાવતા. જે ધર્મ પથ ઉપર ચાલે છે, ભગવદ ભક્ત જે છે, એ નિર્ભિઘ્ન વિહાર કરે છે, એને કોઈ ભય નથી. ધર્મની ચોથી પત્ની શાંતિ, અને શાંતિથી એને જે પુત્ર થયો એનું નામ સુખ. અંતઃકરણની સ્વસ્થતા, ઉગ્રતા કે વ્યગ્રતા ન રહેવું એનું નામ શાંતિ. અને જ્યારે અંતઃકરણ સ્વસ્થ હોય તો એને સુખપ્રદ ફળ મળે છે. અહીંયા એક બહુ સરસ એક આપણને વાત સમજવાની છે. દરેક વ્યક્તિને આ બે વસ્તુ જોઈએ છે. શું? શાંતિ, સુખ. શાંતિ જ જોઈએ છે ને આપણને. અને આપણે વિચારીએ છીએ શું, કે બહુ સુખના પદાર્થ ભેગા થાય, સુખના સાધનો ભેગા થાય તો જીવનમાં શાંતિ આવશે. દરેકને શાંતિ તો જોઈએ છે, અને એટલે એ સુખના સાધનો પદાર્થો માટે પ્રવૃત્ત રહે છે, દોડભાગ કરતો રહે છે મનુષ્ય. પણ અહીંયા આ ભાગવત આપણને શીખવાડે છે કે સુખ એ તો શાંતિનો પુત્ર છે. એટલે શાંતિ હશે તો જીવનમાં સુખ આવશે, સુખથી શાંતિ નહીં આવે. આપણે વિચારીએ સુખથી શાંતિ આવે, માં હશે તો દીકરો આવશે ને. અને શાંતિ કેવી રીતે આવશે? તો કે શાંતિ તો ધર્મની પત્ની છે, ધર્મના આધીન છે. મતલબ જ્યાં ધર્મ છે ત્યાં શાંતિ છે, અને જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે. અને આપણને શું જોઈએ છે? સુખ, શાંતિ. તો શું કરવું પડશે? ધર્મને સ્વીકાર કરવો પડશે, ધર્મ આત્મધર્મને સમજવું પડશે. જે ઘરમાં ધર્મ છે
ત્યાં જ શાંતિ અને સુખનો નિવાસ છે. તુષ્ટિએ મુદને જન્મ આપ્યો. તુષ્ટિ એટલે સંતોષ, અને સંતોષથી હર્ષ આનંદની પ્રાપ્તિ થાય છે. અસંતોષથી ઉદ્વેગ થાય છે હૃદયમાં, અને ઉદ્વેગ એ પ્રગતિને વેગમાં અટકાવે છે. ધર્મની છઠી વતની પુષ્ટિએ સ્મયને જન્મ આપ્યો. પુષ્ટિ એટલે પોષણ, કૃપા. જે પોતાના સ્વધર્મનું પોષણ કરે એ પોષણ દ્વારા એને આત્મગૌરવની પ્રાપ્તિ થાય છે, અને જે એને મળ્યું એને સ્મય કહેવાય. ધર્મની સાતમી પત્ની ક્રિયા, ક્રિયાથી યોગનો જન્મ થયો. ક્રિયા એટલે કર્તવ્ય પરાયણતા, આલસ વગરનું કાર્ય, અને જેના દ્વારા ઈચ્છિત ફળ મળે છે અને મળ્યું તે વસ્તુ યોગ કહેવાય. ઉન્નતિએ દર્પને જન્મ આપ્યો. ઊંચાઈ પર લઈ જાય એ ઉન્નતિ, જેનાથી દર્પ આવે છે. પણ જો પોતાના ધર્મની શ્રેષ્ઠતાનું ભાન રહે તો એ જીવ ક્યાંય અટકતો નથી. બુદ્ધિએ અર્થને જન્મ આપ્યો. જો સદબુદ્ધિ હોય, સાચો નિર્ણય કરવાની શક્તિ જો એ બુદ્ધિમાં હોય, સન્માર્ગ દેખાવા વાળી બુદ્ધિ હોય, તો એનાથી અર્થ પ્રયોજન સિદ્ધ થાય છે. મેઘાએ સ્મૃતિને જન્મ આપ્યો. મેઘા એટલે ધારણ કરવા યોગ્ય બુદ્ધિ, જેનાથી સજ્જન સ્વજન અને પ્રભુના ઉપકારોનું સ્મરણ સ્મૃતિ સદા બનેલી રહે છે. તિતિક્ષાએ ક્ષેમને જન્મ આપ્યો. તિતિક્ષા એટલે બધાના અપરાધને સહન કરવાની શક્તિ, બધાના અપરાધ સહન કરવા એનું નામ છે તિતિક્ષા. અને તિતિક્ષાથી મળ્યું ફલ ભાવ હૃદયના સદા ટકેલા રહે છે. લજ્જાએ પ્રશયને જન્મ આપ્યો. અયોગ્ય કાર્ય કરવામાં થતો સંકોચ એને લજ્જા કહેવાય, અને જેનાથી વિવેક આવે છે એને પ્રશય કહેવાય છે. ધર્મની તેરમી સત્વ મૂર્તિથી નર નારાયણ ઋષિનો જન્મ થયો. ચૌદમી કન્યા દક્ષની સ્વાહા, એનો વિવાહ અગ્નિ સાથે થયો. 13 કન્યાઓનો વિવાહ ધર્મ સાથે થયો. એના એક એક પુત્ર એનો પરિવારનું આપણે જાણ્યું. દક્ષની જે 14મી કન્યા સ્વાહા, એનો અગ્નિ સાથે વિવાહ થયો. એટલે અગ્નિહોમ કરતા આપણે સ્વાહા. 15મી કન્યા સ્વધાનો વિવાહ પિતૃ સાથે થયો, એટલે પિતૃ તર્પણ કરતા સ્વધા બોલવામાં આવે છે. અને 16મી સૌથી નાની કન્યા સતીનો વિવાહ શિવજી સાથે થયો. અહીંયા વિદુરજીએ મૈત્રેયજીને પ્રશ્ન કર્યો કે શિવજી તો આત્મારામ છે, પણ એ આત્મારામ હોવા છતાં એમને દક્ષ સાથે વેર કેમ થયો? દક્ષ શું થયા શિવજીના? શું થયા? હા, સસરા. તો કે એમની સાથે વેર કેમ થયો? એ કથાનો વિસ્તાર કર્યો કે એક વખત પ્રજાપતિઓમાં પ્રમુખ પદની પદવી આ દક્ષને મળી. હવે જ્યાં પદવી મળી તો અભિમાન આવ્યો. બે વસ્તુના અભિમાન જીવને હોય છે, યા તો સત્તા યા સંપત્તિ. એટલે પદના દાસ ન બનો, પાદુકાના દાસ બનો. સેવા માટે કોઈ પદવીની આવશ્યકતા નથી. કોઈ આગ્રહપૂર્વક આપણને કહે ઠીક છે, પણ એ અભિમાન આપણી અંદર ન હોવું જોઈએ. સેવા માટે કોઈ પદવી નહીં, તો સેવા માટે તો આપણો નિયત ભાવના હોવી જોઈએ. તો પદ કે દાસ મત બનો, પાદુકા કે દાસ બનો. અને ક્યાંક મેં એવું વાંચ્યું હતું કે ભાઈ જેટલા પણ પદાધિકારીઓ છે ને, એ પછી આગળ જઈને ભૂત બની જાય છે. કોઈ પર્સનલી નહીં લેતા હું આમાં, એક હાસ્યમાં ક્યાંક વાંચ્યું હતું કે જેટલા પણ પદાધિકારીઓ છે એ ભૂત બની જાય. મેં કીધું ભૂત બની જાય એવું કેવું? પછી આગળ ખુલાસો એમાં આવ્યો કે ભાઈ જ્યારે એ પદાધિકારી હોય છે, જેમ પછી એ આગળ જાય ને,
તો કહે ને આ અમારા ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, આ ભૂતપૂર્વ મંત્રી એવું બોલે એટલે ભૂતપૂર્વ થઈ જાય, એટલે ભૂત બની જાય. હવે આ આ દક્ષને જ્યાં પદવી મળી એને અભિમાન આવ્યો. એક દિવસની વાત, સભા ભરાયેલી અને એ સભામાં જ્યારે ગયો તો એને જોઈને બધા ઊભા થઈ ગયા, સન્માન એને આપ્યું, એને ગમ્યું. પરંતુ એ સભામાં બે જણા ઊભા ન થયા, એક તો બ્રહ્માજી અને બીજો શિવજી. બ્રહ્માજી ઊભા ન થયા, વિચાર્યું એ તો મોટા છે, પિતા છે, ન ઊભા થયા, સમજમાં આવી વાત. પણ આ શિવ, એને સન્માન ન કર્યું, ઊભો ન થયો, ક્રોધ આવ્યો, અપશબ્દો શિવજીને કહેવા લાગ્યો, આ મરકટ લોચન મારું સન્માન નથી કરતો. અપશબ્દો બોલ્યા, પણ શિવજી તો શાંતિથી આત્મારામ છે, કંઈ બોલ્યા નહીં, પ્રત્યુત્તર ન આપ્યું. એના બોલેલા અપશબ્દોને પણ સ્તુતિના અર્થમાં લઈ લીધું. મરકટાન મરકટ તુલ્યાન લોચતે કૃપયા પશ્યતિ. એટલે જે વાંદરા જેવા મરકટ જેવા ઉપર પણ પોતાની કૃપા દ્રષ્ટિથી એનો ઉદ્ધાર કરે એ મરકટ લોચન, એવો સદર્થ એમને લઈ લીધો. દક્ષે કહ્યું કે આ આ શિવ તો નાનો મારાથી ઊભો ન થયો, કોઈ આના કોઈ વસ્ત્ર પહેરવાના કોઈ ઠિકાણા નથી, રહેવાના કોઈ ઠિકાણા નથી, સ્મશાન લગાડીને સ્મશાનમાં તો બેસે છે, આ મુંડકોની માલા ધારણ કરે છે, ભૂત પ્રેતના ટોળામાં ફરે છે, ને આને મેં મારી સુંદર કન્યા એને આ બ્રહ્માજીના કહેવાથી વિવાહ કરાવ્યો, તોય આ મને સન્માન નથી આપતો. ક્રોધ આવ્યો, શ્રાપ આપ્યો હતો કે આજ પછી જે પણ યજ્ઞ થશે એમાં શિવને કોઈ ભાગ નહીં મળે. જ્યાં શિવજીને શ્રાપ લાગ્યો, પછી નંદીએ દક્ષને શ્રાપ આપ્યો, પછી એકબીજાને શ્રાપ આપવા લાગ્યા હતા. ધીરે ધીરે સમય નીકળ્યો, યજ્ઞ થવાના બંધ થઈ ગયા. બધા વિચારવા લાગ્યા કે યજ્ઞ કરીશું અને શિવજીને આમંત્રણ આપીશું તો આ દક્ષને ક્રોધ આવશે, અને આમંત્રણ ન આપ્યું તો બની શકે કે શિવજીને ક્રોધ આપી આવી જાય, એમનું અનાદર થયું કહેવાય. એટલે લોકો યજ્ઞ કરવાનું બંધ કર્યું. ઘણા વર્ષો નીકળી ગયા. દક્ષે વિચાર્યું કે કોઈ યજ્ઞ ન કરે તો ચાલો હું યજ્ઞ કરું. યજ્ઞનો પ્રારંભ કર્યો. ઘણા લોકો દેવી દેવતાઓ બધા એ યજ્ઞમાં જોવા માટે તત્પર થયા. આકાશ માર્ગથી બધા જઈ રહ્યા હતા, ત્યાં સતીએ દેવગણોને જતા જોયું, પૂછ્યું તો બતાવ્યું દક્ષને ત્યાં યજ્ઞ થઈ રહ્યું છે, ત્યાં અમે જઈ રહ્યા છે. હવે સતીને મનમાં ઈચ્છા થઈ કે પિતાને ત્યાં યજ્ઞ છે, મારે પણ પહોંચવું જોઈએ. શિવજીને આવીને વિનંતી કરી, નાથ આપ આજ્ઞા આપો તો પિતાને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે, ત્યાં જવું. શિવજી કહે છે કે એ ઈચ્છતા જ નથી કે આપણે ત્યાં જઈએ, એટલે જ નાથ હું આપને આવવાની વિનંતી નથી કરતી, હું જાણું છું એમને આપને આમંત્રણ નથી આપ્યું. પણ એક વાત પૂછું, મને એમ સમજાવો કે એ જે યજ્ઞ ઓલા સભા જે ભરાયેલી હતી એ સમયે આપ ઊભા કેમ ન થયા? ઊભા થઈ ગયા હોત તો આ બધું તકલીફ જ ન પડત. શિવજી કહે, દેવી, માન દેહને નથી અપાતું, માન દેહના અંદર રહેલા દેવ તત્વને આપવામાં આવે છે. ગૃહશયાયૈવ ન દેહ માનીને, આ જે દક્ષ છે એ તો અભિમાની છે, અને હું ઊભો થઈને એના અભિમાનનું પોષણ નથી કરવા માંગતો, મેં તો એના ઉપર કૃપા જ કરી છે. સાંસારિક વ્યક્તિ, સાધારણ વ્યક્તિ તો સત્તા અને સંપત્તિમાં આવીને વ્યક્તિઓનું માન સન્માન કરતા હોય છે, પણ સજ્જન સંત વ્યક્તિ તો એ દેહના અંદર રહેલા દેવ તત્વને જોઈને એનું સન્માન કરતા હોય છે. ઠીક હે પ્રભુ, જેસી આપકી ઈચ્છા, પર આપ આજ્ઞા દો તો મેં હો કે આઉં. શિવજી ના પાડી. નાથ, આટલા વર્ષો પછી યજ્ઞ થાય છે ને એ પણ પિતાએ આયોજન કર્યું છે, ને હું એની દીકરી, મારી બધી બહેનો ત્યાં ભેગી થશે, બધા પરિવારવાળા મળશે, અને દીકરી પિતાને ત્યાં કંઈ પણ પ્રોગ્રામ કાર્યક્રમ હોય તો દીકરીને તો પહેલાં પહોંચવાનું હોય, અને એમ પણ પિતાને ત્યાં જવા માટે કોઈ આમંત્રણ થોડે જોઈએ. પિતાને ત્યાં જવું હોય, ઠાકુરજીના સન્મુખ જવું હોય કે ગુરુના પાસે જવું, એમાં કોઈ આમંત્રણ ન જોઈએ, એ તો સામે ચાલીને પહોંચવું જોઈએ. આપ આજ્ઞા આપો તો હું જઈને આવું.
પાર્વતીજી સિદ્ધ સતીએ અઢાગ્રહ કર્યો. और वैसे भी स्त्री हट तो बड़ा प्रसिद्ध है, तीन हट माने गए हैं, स्त्री हट, फिर बाल हट और राज हट. एक बालक हट में आवी जाए तो इन्हें पूरी करवी पड़े, एम स्त्री नी पण हट में आवी जाए पछी एने नमवू पड़े. शिवजी नमी गया तो पछी हवे आपणे बधा तो शिवजी ने नमवू पड्युं. बोलो એ ધારી લે ને એટલે પછી એ કરે, પછી છેલ્લે ન માને તો પછી બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે.